नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। केम छो? मजा में ने? आज आपणे धोरण बे हिंदी में आपणे कको एटले स्वर अने व्यंजन आपणे जोईए छे के व्यंजन छे ई 35 शब्दो छे अने स्वर छे ई 13 शब्दो छे। स्वर छे एने बीजा अक्षरोनी जरूर पड़ती नथी, જ્યારે આપણે સ્વ આ વ્યંજન છે એને બીજા અક્ષરોની જરૂર પડે છે। અ છે તો અની આરે આપણે જોઈએ છીએ કે બોલવામાં સરળતાથી બોલી જાય, જ્યારે ક તો આપણે ક અ ક એની સાથે આપણે શું જોડીએ છીએ? અને જોડીએ છીએ। તો આપણે બધાને ખબર છે કે વ્યંજન છે એ છે એને બીજા અક્ષરોનો સહારો લેવો પડે છે, અને જ્યારે સ્વર છે સ્વરને બીજા અક્ષરોનો સહારો લેવો પડતો નથી। તો આજે આપણે જોઈએ કે હિન્દી કકો કઈ રીતે લખવો એ આપણી બુકમાં આપણે બતાવેલું છે। તો આપણે જોઈએ કે આ ટીચરે શું વધતા કર્યા, વધતા પણ એમ નથી કે ક અ એટલે કની સાથે અ જોડ્યું છે ત્યારે ક બન્યું છે। ખ આપણે એ ક્યારે બોલવા માંડતા નથી, ખ ખ નથી બોલતા, ખ બોલશું તોય પણ આપણે અનો સહારો લેવો પડશે। તો આપણો પાઠ છે બીજો છે અ અસે અનાર, અનાર એટલે આપણે શું કહીએ છીએ? દાડમ। તો આપણે એની નીચે જ એની સાથે સાથે જ ક કા કી કૂ કૂ કે કઈ કો કૌ કમ અને કહ આ જે આપણી બારાક્ષરી છે એ પણ શીખવાનું છે, અને એની સાથે અ આ ઈ એના શબ્દ પણ મેં તમને શીખવાડ્યા આપણે CW નોટમાં આપણે કર્યા છે સ્વર અને વ્યંજન। તો દરેકને ખબર પડવી જોઈએ કે તમને કોઈ પૂછે કે સ્વર કેટલા છે, તો આપણે ખ્યાલ છે કે સ્વર એટલે શું? તો સ્વર છે એ 13 શબ્દો છે। તો ક્યા ક્યા? તો કે અ આ ઈ એને આપણે શું કહેશું? તો કે એને આપણે સ્વર કહીએ છીએ। વ્યંજન શબ્દો કેટલા છે? તો વ્યંજન એટલે ક્યા ક ખ એ બધા વ્યંજન છે, તો એ વ્યંજનના શબ્દો કેટલા? તો કે 35 શબ્દો છે એના, અને એ શબ્દ છે એ દરેક શબ્દને બીજા અક્ષરોની સહારો લેવો પડે છે। જ્યારે આ મેં તમને વાત કરી એમ સ્વરને બીજા અક્ષરોનો સહારો લેવો પડતો નથી। તો આજે આપણે હિન્દી કક્કો છે એ આપણે કઈ રીતે લખો તમને મેં CW નોટમાં લખાવ્યું, તમારી સ્વાધ્યાય પોથી આવશે પેજ નંબર આપણે 9, એમાં તમારે લખવાનું છે। જો અહીંયા કીધું કે ક ક ક બોલા એટલે બોલવામાં આપણે ઉચ્ચારથી અઘરું લાગે છે, એટલે આપણે ઉપરથી બોલીએ કે જીભ તાળવે ચોટે ક, તો એની સાથે આપણે અ પણ બોલીએ છીએ, એટલે આપણે એમાં લખશું શું લખવાનું થશે? તો અહીંયા આપણે લખવાનું ક આ રીતે, પછી તો કે ખ, તો અહીંયા આપણે અહીંયા કરશું આવી રીતે ખ, તો તમારો આ હિન્દી શબ્દ ખ થઈ ગયો। ગ તો આપણે જીભ છે એ ઉપર ચડી જાય છે તાળવે, અને એને કોનો સહારો લેવો પડે છે? અનો સહારો લેવો પડે છે, એટલે અહીંયા આપણે ગ કરીશું। તો પછી ઘ, તો અહીંયા આપણે ઘ કરીએ છીએ, તો આપણે અહીંયા ઘ આ રીતે લખવાનું છે, આ રીતે આ ઘ। પછી જો બોલીએ છીએ ચ એમ નથી બોલી જતા, પણ આપણે શું કહીએ ચ, તો ચ એની સાથે અ આવે છે, એટલે આપણે અહીંયા હિન્દી શબ્દ છે એ આપણે લખશું ચ। તો આ રીતે તમારો હિન્દીનો શબ્દ તમારી સ્વાધ્યાયપોથીમાં લખવાનો છ, તો અહીંયા આપણે કરશું છ, હિન્દી શબ્દ આવશે આ છ। પછી જ, તો અહીંયા આપણે હિન્દી શબ્દ આ રીતે જ, અહીંયા જો છ છ એને વત્તા અ એટલે છ, જ એને વત્તા અ, હવે જ એને વત્તા અ, તો આપણે શું કરશું એને જ ઝંડાનો જ અહીંયા જ, હવે અહીંયા કે છે ઠ, તો ઠ કેવી રીતે કરવાનો થશે? તો ઠ કે ઠ એને વત્તા અ, એટલે આપણે શું કર્યું અહીંયા ટ જ અને ટ, તો અહીંયા આપણે આવશે ટ, જો અહીંયા કર્યું ટ તો ટ એને વત્તા અ કર્યું છે, હવે ઠ તો કે ઠ વત્તા અ, એટલે અહીંયા આપણે ઠળિયાનો ઠ કરશું, ઢ અને ઠ, તો અહીંયા આપણે શું કરવાનું ઠ, પછી ડ તો અહીંયા આપણે કરશું ડ આ રીતે, તો અહીંયા આપણે લખવાનું ડ, હવે ઢ તો અહીંયા આપણે કરશું આ રીતે ઢ, કારણ કે એને અનો સહારો લેવો પડે છે। હવે ક્યાં આવ્યા? તો કે હણ એને વત્તા અળ,
તો કે હણ, તો આપણે કયો શબ્દ લખવાનો એમાં? તો એમાં આપણે કરશું હણ. તો આ રીતે આપણે હણ કરવાનો છે. તો તો અહીંયા ત એને વત્તા અ એટલે શું બની ગયો? તો અહીંયા આપણે બન્યો ત. પછી થ, તો થ એને વત્તા અ એટલે આપણે કયો શબ્દ કર્યો? થ. પછી અહીંયા આવ્યા ત, તો થ. હવે અહીંયા દ, તો દ વત્તા અ એટલે શું બન્યું? તો કે અહીંયા દ. પછી હવે તો કે ધ એટલે કે ધ વત્તા અ એટલે શું થશે? તો કે ધજાનો ધ એટલે આપણે શું અહીંયા લખવાનું? તો અહીંયા આપણે કરશું ધ. હવે ન વત્તા અ એટલે આપણે કયો શબ્દ કર્યો? તો અહીંયા આપણે કરશું ન. પછી પ, તો પ કરવાનું કેવી રીતે? પ એની વત્તા અ તો અહીંયા આપણે શું કરવાનું છે? પ આ રીતે. પછી ફ, તો ફ એને વત્તા અ તો આપણે શું કર્યું? ફ. આ રીતે આપણે કક્કામાં છે એને કોનો સહારો લેવો પડે છે? તો કે અનો સહારો લેવો પડે છે. હવે કે બ, તો અહીંયા બ કરશું. તો બ કેવી રીતે કરવાનું છે? બ એને વત્તા અ તો અહીંયા આપણે શું કર્યું? આ બ. ભ, તો ભ એને વત્તા અ એટલે અહીંયા આપણે શું આવ્યું? આ ભ, ભમેડાનો ભ કરીએ છીએ ને, ભવનનો ભ. હવે મ એને વત્તા અ તો આપણે શું કર્યું? અહીંયા મ. પછી ય વત્તા અ તો ય. અહીંયા આપણે તરત જ બોલીએ એટલે આપણે ખબર પડી જાય કે અ બોલાય છે સાથે. તો હવે પછી ર, તો એમાં રમાં આપણે શું કરશું? તો કે ર વત્તા અ તો અહીંયા આપણે કર્યો ર. હવે લ વત્તા અ એટલે અહીંયા શું લખવાનું થશે? લ. પછી વ વત્તા અ એટલે આપણે શું કરશું? અહીંયા વ લખશું. શ વત્તા અ તો અહીંયા કરવાનો શરણાઈનો શ તો અહીંયા આપણે લખશું શ. પછી શ વત્તા અ તો શું આવશે? શ, ષષ્ઠકોણનો શ. તો અહીંયા આપણે કયો શબ્દ લખવાનો? શ. તો આ આપણે શ લખ્યો. પછી શ, તો અહીંયા આવશે શ વત્તા અ એટલે શું બન્યું? તો કે શ. હ વત્તા અ તો અહીંયા આપણે શું કરશું? હ. પછી છ વત્તા અ તો અહીંયા શું આવશે? છ. પછી ત્ર, તો એને પણ શું કરવું પડે છે? અનો સહારો લેવો પડે છે એટલે અહીંયા આવશે ત્ર તો અહીંયા આપણે શું કર્યું? ત્ર. હવે જ્ઞ વત્તા અ તો આપણે શું અહીંયા કરશું? આ આપણે કર્યો જ્ઞ. પછી શ્ર વત્તા અ તો અહીંયા આપણે શું કરશું? અહીંયા પણ આપણે લખશું શ. તો તમારો આ હિન્દીનો આ રીતે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં આ જ રીતે તમારો હિન્દીનો કક્કો લખવાનો છે. તો અહીંયા આપણે બોલીએ કે ક, તો જો આપણે બોલીએ છીએ ત્યાં જ આપણે ખબર પડી જાય કે આપણે એની સાથે અ પણ બોલીએ છીએ. ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઝ, ટ, ઠ, ડ, ડ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, ષ, હ, શ્ર, ત્ર, જ્ઞ અને શ્ર. અળ હોય નહીં હિન્દીમાં, અળ આવે નહીં. એની જગ્યાએ આપણે ત્ર અને શ્ર બે શબ્દ વધારાના. એટલે જ આપણે કેટલા શબ્દ થયા? તો એટલે જ આપણે કેટલા શબ્દ થયા? 35 શબ્દ. ગુજરાતીમાં 35 શબ્દ ન થાય, ગુજરાતીમાં 36 શબ્દ આવે, હિન્દીમાં આપણે 35 શબ્દ કરવાના થાય. કારણ કે અળો આવે નહીં એટલે. તો તમારે તમારી સ્વાધ્યાયપોથી, મેં તમને કીધું એમ, પેજ નંબર 9માં તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં લખી લેવાનું છે. દરેક મિત્રોને નમસ્તે, બધાને જય શ્રી કૃષ્ણ. તો આ તમારો શું થયો? તો તમારો આ હિન્દી કક્કો છે. એવી જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે કને કાનો માત્ર કાવાળો શબ્દ અને એમાં આપણે શું કરશું? આ આ અ છે અનાર કર્યો, હવે આ છે આપણે આમ. આમ એટલે શું આવે? કેરી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે કાવાળો કક્કો કરીશું. ત્યાં સુધી બધાને નમસ્તે.